बनासकांठा जिल्लाना धानेरा तालुकामां गत रोज एक 10 वर्षीय बाळकमां कोरोना पॉजिटिव केस सामे आव्यो छे। जे बाबते हाल धानेरा मामलतदार तेमज आरोग्यनी टीमे वासण गामे दोड़ी जई सर्वे तेमज कंटेनमेंट विस्तार बाबते कामगीरी शुरू करी छे। बनासकांठा जिल्लाना धानेरा तालुकामां पण कुल 4 जेटला केस कोरोना पॉजिटिव सामे आव्या हता। जो कि आ 4 पैकी धानेरा खाते रहता शाहरुख मुसलानुं सारवार दरमियान अन्य बीमारीना कारणे मौत थयुं हतुं। જ્યારે અન્ય 3 કોરોના પોઝિટિવ વ્યક્તિ પણ સારવાર દરમિયાન સાજા થઈ જતાં તેમને કોવિડ હોસ્પિટલ ખાતેથી રજા અપાઈ હતી, એટલે ધાનેરા તાલુકો પણ કોરોના મુક્ત બની ગયો હતો। ત્યારે ગત રોજ મુંબઈથી આવેલા એક બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર ફરી દોડતું થઈ ગયું છે। પરંતુ રાહતના સમાચાર એ પણ છે કે મુંબઈ ખાતેથી આવેલા આ પરિવાર 22 મીના રોજ વાસણ ગામે આવ્યા હતા। નાના મોટા કુલ 11 વ્યક્તિ વાસણ ગામમાં આવતા પહેલા સ્થાનિક સરપંચ તેમજ ગામના આગેવાનોને જાણ કરી હતી। ગામના આગેવાનોએ પણ મુંબઈથી આવેલા તમામ વ્યક્તિને વાસણ ગામની પ્રાથમિક શાળા ખાતે ક્વોરન્ટાઇન કર્યા હતા, જેના કારણે આ તમામ વ્યક્તિ એક જ જગ્યાએ રહેતા અન્ય કોઈ વ્યક્તિના સંપર્કમાં ન આવતા કોરોના સંક્રમણ અટક્યું હતું। આ તમામ વ્યક્તિ વાસણ ગામની પ્રાથમિક શાળામાં ક્વોરન્ટાઇન હતા। ત્યારે ગત 28 મીના રોજ જિગ્નેશ વાઘેલા નામના 10 વર્ષીય બાળકમાં કોરોના લક્ષણ મળી આવતા તેને 108 મોબાઈલ વાન દ્વારા ધાનેરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડ્યો હતો। ધાનેરા ખાતે સારવાર આપ્યા બાદ પાલનપુર કોવિડ હોસ્પિટલમાં લઈ જવાયો હતો। જે બાળકનું સેમ્પલ લેતા ગત રોજ આ 10 વર્ષીય બાળક પણ કોરોનાનો શિકાર બન્યો હતો। હાલ વાસણ ગામમાં આરોગ્યની કુલ 11 જેટલી ટીમોને ગ્રામજનોનું સર્વે તેમજ ઉકાળાની પેકેટનું વિતરણ સહિતની કામગીરી સોંપી દેવામાં આવી છે। આ અંગે ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડી સહિત તાલુકા પંચાયતની ટીમે પણ હાલ વાસણ ગામે દોડી જઈ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે કામ શરૂ કરી દીધું છે। વાસણ ગામના સરપંચ મંજીભાઈ રબારી, વાસણ દૂધ મંડળીના ચેરમેન તળસાભાઈ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હોથીભાઈ રબારી સહિતના ગ્રામજનોએ પણ તંત્રનો સાથ આપી કોરોના વાયરસ બાબતે સાવચેતી રાખવા માટે હાલ કામગીરી શરૂ કરી છે। અમારે ગામે બોમ્બેથી 22 તારીખે વાઘરી પરવીનભાઈ ને બધી ફેમિલી આવી હતી, એ લોકો અમને જાણે કરી હતી કે અમે બોમ્બેથી અહીંયા વાસણ આવવાના છો, એટલે અમે હાથે રહીને સ્કૂલમાં એમને બધાને રાખ્યા હતા। એની બધી વ્યવસ્થા ગામમાં અમે બધી પૂરી પાડીને એને અંદર જ રાખ્યા હતા। પછી એને 10 વર્ષના એક બાળકને પોઝિટિવ કેસ આવ્યો, એટલે એને ખબર પડી, એટલે અમે બધા ગામમાં નક્કી કરે અને એને સ્કૂલમાંથી કે બહાર એ લોકો ગયા જ નહોતા, અને તાલુકામાંથી બધા અધિકારીઓને આવ્યા અને અહીં બધું કમ્પ્લીટ કરે એને એમની રીતે એને સ્કૂલમાં જ ક્વોરન્ટાઇન કરેલા છે, અને એ લોકો ગામથી બહાર કે ગયા જ નથી, અને ગામ લોકો પણ સ્કૂલની આજુબાજુ કોઈ ઊભા રહેતા જ નથી, એ રીતે અમે જાળવણી કરે એને બધાને કમ્પ્લીટ કરેલા છે।